જોઈએ ધોરણ 4 માં પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભંગાકાર પેજ નંબર 125 હવે એમાં આપણે જોઈએ દરિયાઈ છીપલા ધ્રુવ દરિયાની નજીક રહે છે તેને પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનો વિચાર્યો આ ધ્રુવ છે અને ધ્રુવે પોતાના ત્રણ મિત્રો હતા એ ત્રણેય મિત્રો માટે એને માળા બનાવવાનું વિચાર્યું આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા સાંજ પડી ગઈ ને ત્યાં સુધીમાં 112 છીપલા ભેગા કર્યા હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે અહીં પ્રશ્ન એવો પૂછ્યો છે હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા માટે તો જોઈએ તો આપણે આ માટે બાદ બાકીની પદ્ધતિથી આ દાખલો ગણીશું બાદ બાકીની પદ્ધતિથી દાખલો ગણીએ તો પહેલાં આપણે જોઈએ છીપલાની સંખ્યા બરાબર કેટલી છે તો કે છીપલાની સંખ્યા છે 112 કુલ છીપલાની સંખ્યા બરાબર એમાંથી એક માળામાં છીપલાની સંખ્યા એક માળા બનાવવા માટે કેટલા છીપલા જોવે તો એ જોઈએ તો 112 માંથી 28 બાદ કરવાના 2 માંથી 8 બાદ ન થાય માટે બાજુમાંથી લીધો 10 કો અહીં 0 અહીં 10 10 ને 2 12 12 માંથી 8 જાય તો 4 0 માંથી 2 ન જાય 10 કો લીધો 0 અહીં મૂક્યા 10 10 માંથી 2 જાય તો કેટલા રહેશે 8 બરાબર છે અહીં એક સંખ્યા હવે વધી નહીં તો જવાબ આવ્યો 84 તો એક માળા બને તો 84 છીપલા વધશે આપણે એક માળા બરાબર હવે આ સંખ્યા નીચે લઈએ પાછી છીપલાની સંખ્યા કેટલી છે 84 બરાબર હવેમાંથી બીજી માળા માળાના છીપલા ઓછા 28 ચારમાંથી 8 ન જાય અહીંથી લીધો 10 કો અહીં મૂક્યા 7 અહીં મૂક્યા 10 10 ને 4 14 14માંથી 8 જાય તો કેટલા રહેશે 6 7માંથી 2 જાય તો કેટલા રહેશે 5 તો તમે જો 56 છીપલા વધ્યા આ બીજી માળા બરાબર 56 છીપલા વધ્યા એ જ રીતે હવે આપણે ત્રીજી માળા બનાવી અહીં લખીએ છીપલાની સંખ્યા કેટલી તો કે 56 બરાબર ત્રીજી માળાના છીપલા ઓછા 28 અહીં લખીએ ત્રીજી માળા આ બાદબાકીની પદ્ધતિ આપણે ઉપયોગ કરીએ છીએ 6માંથી 8 ન જાય બાજુમાંથી લીધો 10 કો અહીં મૂક્યા 4 અહીં મૂક્યા 10 10 ને 6 100 100માંથી 8 જાય તો 8 4માંથી 2 જાય તો 2 કેટલા વધ્યા તો કે 28 તો તમે જુઓ 112માંથી 28 છીપલાની એક માળા બનાવી તો 84 છીપલા વધ્યા 84માંથી પાછી બીજી માળા બનાવી તો એ માટે 28 છીપલાનો ઉપયોગ થયો તો 56 વધ્યા 56માંથી પાછી ત્રીજી માળા બનાવી અને એ માટે 28 છીપલાનો ઉપયોગ કર્યો તો પાછા 28 વધ્યા હવે અહીં તમને પૂછ્યું નથી પરંતુ આપણે હજી એક વખત એક માળા બનશે કારણ કે એક માળામાં કેટલા છીપલાનો ઉપયોગ થાય છે 28 તો માટે છીપલાની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 28 ચોથી
માળાના છીપલા ઓછા 28 આઠમાંથી આઠ જાય શૂન્ય બેમાંથી બે જાય શૂન્ય અહીં લખીશું ચોથી માળા તો તમે જુઓ પહેલી માળા બીજી માળા ત્રીજી માળા અને ચોથી માળા ચાર માળા બની 112માંથી ચાર માળા બને તો એના આધારે આપણે હવે જવાબ લખી કાઢીએ અહીં તમને કીધું છે 112માંથી 28 જાય તો 84 હવે તેની પાસે 84 છીપલા છે તેણે ફરી 28 છીપલા બીજી માળા બનાવવા લીધા તો કેટલા છીપલા બાકી રહ્યા તો તમે જુઓ બીજી માળા એને બનાવી તો 56 છીપલા બાકી રહ્યા તો અહીં લખીશું 56 પછી તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા તો હવે તેની પાસે ખાલી જગ્યા છીપલા બાકી રહ્યા તો ત્રીજી માળા માટે પાછા 28 છીપલા લીધા એને તો કેટલા બાકી રહ્યા 28 પછી શું કીધું કે 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકાય તો કે 112 છીપલામાંથી 1, 2, 3, અને 4 માળા બનાવી શકાય પછી એવું કીધું શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે તો કે હા હું લેવા કારણ કે 3 મિત્રો હતા અને માળા તો કેટલી બની 1, 2, 3, અને 4 તો બધાને સરખી માળા ભાગમાં આવે છે એના જ આધારે આપણે હવે આગળનો દાખલો શીખીએ ગંગુ મીઠાઈ ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા જો આ થાળમાં એને 80 લાડવા ભર્યા છે ખાસ યાદ રાખજો કુલ લાડુની સંખ્યા 80 છે હવે રબિયા શું કહે છે કે મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો એને શું કીધું કે આ બધા લાડુ બહાર કાઢી લો અને એક એક ખોખા લ્યો અને એમાં 4-4 લાડવા મૂકો અને મને 23 નાના ખોખા આવા જોવે છે તો પહેલાં જુઓ તમે કે 23 નાના ખોખા અને એક ખોખામાં 4 લાડુ તો કેટલા લાડવા જોવે છે તો પહેલાં આપણે લખીએ કે એક ખોખામાં લાડુની સંખ્યા કેટલી છે તો કે 4 ખોખાની સંખ્યા કેટલી છે તો કે 23 તો 23 ગુણ્યા 4 કરીએ 4 તેરી 12 બગડો વધી પડી 1 4 2 8 ને 1 9 તો 92 લાડવા જોવે કેટલા લાડવા જોવે 92 લાડવા જોવે બરાબર છે હવે જુઓ એની પાસે લાડુની સંખ્યા કેટલી છે 80 છે તમને શું કીધું છે કે એની પાસે લાડુ કેટલા છે 80 છે તો તમે જુઓ કે જોવે છે કેટલા 92 લાડવા ખરેખર છે કેટલા 80 તો 92માંથી 80 બાદ કરો બરાબર હાલમાં લાડુની સંખ્યા હાલમાં એટલે કે અત્યારે એની પાસે કેટલા છે 80 લાડવા છે બરાબર એટલે આપણે લખ્યું કે હાલમાં લાડુની સંખ્યા એટલી છે અને જોવે છે કેટલા તો કે 92 લાડવા જોવે છે તો બાદબાકી કરો નીચે શૂન્ય છે બે આમ નામ રહે 9માંથી 8 જશે તો 1 તો કે 12 લાડવા વધારે જોવે જો 12 લાડવા થઈ જાય બીજા મળી જાય તો 23 એ 23 ખોખા એના ભરાઈ જાય તો અહીં આપણે પ્રશ્નોના જવાબ એના આધારે લખી લઈએ શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે તો કે નહીં શું લેવા ના કારણ કે 23 ખોખામાં લાડવા ભરવા હોય તો 92 લાડવા જોવે પરંતુ આપણી પાસે હાલમાં કેટલા છે 80 લાડવા છે કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે તો કે 12 વધારે મીઠાઈની જરૂર પડશે તો અહીં લખીશું 12 એના જ આધારે તમને એવું કીધું છે કે ગંગુની પાસે જો અહીં વાંચો તમે રકમને વ્યવસ્થિત વાંચો ગંગુની પાસે એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા 60 લાડવા ભરવા માટે તેણે કેટલા ખોખાની જરૂર પડશે તો જો ગંગુ પાસે એક મોટું ખોખું અને લાડવાની સંખ્યા કેટલી છે 12 અને 60 લાડવા એને ભરવા છે તો 60 ભાંગ્યા 12 તો 60 અંદર જશે
बार बार आवशे। बारनो घड़ियो साठ सुधी बोलो। बार एका बार, बार दू चौवी, बार तेरी छत्री, बार चौक अड़तालीस, बार पंचा साठ। बाद बाकी करो। शून्य माथी शून्य जाए शून्य, छ माथी छ जाए शून्य, जवाब आव्यो पांच। बराबर, तो एने केटला खोखानी जरूर पड़े? पांच खोखानी जरूर पड़से। बराबर छे, केटला खोखानी? पांच खोखानी जरूर पड़से। हवे आपणे जोईए नीलू पंदर वार्तानी चोपड़ीओ तेना वर्ग माटे लाव्यो। आजे 45 विद्यार्थीओ ज हाजर छे, तो एक चोपड़ी केटला विद्यार्थीओ साथे मळीने वाँचशे? तो जो केटली वार्तानी चोपड़ी छे अहीं आपणे लखीए, वार्तानी वार्तानी चोपड़ीनी संख्या बराबर 15 विद्यार्थीओनी हाजर संख्या बराबर 45। तो शू करशो? 45 भांग्या 15 करशो। 45 भांग्या 15, तो 45 अंदर जशे, 15 बाहर आवशे। 15 नो घड़ियो 45 सुधी। 15 एका 15, 15 दू 30, 15 तेरी 45। बाद बाकी थशे, 5 माथी 5 जशे शून्य, 4 माथी 4 जशे शून्य, जवाब आव्यो 3 विद्यार्थीओ साथे राखी एक चोपड़ी वाचे। तो 15 चोपड़ीओ 45 बाळकोनी वच्चे सरखे भागे वहेंची शकाय। पछी तमने बीजो दाखलो आप्यो छे, थोड़ोक बुद्धिथी आपणे दाखलो गणवानो छे। एक कुटुंबना 8 लोकोने 1 महिनामां 60 किलो घऊंनी जरूरियात छे। खास याद राखजो, एक कुटुंबना 8 लोकोने 1 महिनामां एटले के 30 दिवसे 60 किलो घऊं जोवे छे। तो आ कुटुंबने एक अठवाडियामां केटला घऊं जोशे? तो अठवाडियाने दिवसमां फेरवी नाखीए, एक अठवाडियाना 7 दिवस बराबर। तो 30 दिवसे 60 किलो घऊं जोवे, तो 7 दिवसे एटले के एक अठवाडिये केटला किलो घऊं जोवे? प्रश्नार्थ चिन्ह बराबर। तो अहीं दिवस, अहीं घऊं कि ग्रामा बराबर त्रिराशि मूकीए। 30 दिवसे 60 किग्रा, तो 7 दिवसे केटला? तो मैं कीधुं एम 7 × 60, 30 × प्रश्नार्थ चिन्ह बराबर छे। हवे जो आ बन्नेनो गुणाकार करिए, बराबर छे, रफ काम करिए ने गुणाकार करवानो। 7 घड़ियो 6 सुधी बोलिए। 7 × 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, આ શૂન્ય બાજુમાં તમને આ રીતે ન ફાવે તો તમારે ગુણાકાર કરવાનો 60 × 7 છેદમાં 30 × 30 આમનામ। હવે આ બંનેનો શું થશે? ભાગાકાર થશે, તો કે 420 / 30 બરાબર છે। તો 420 / 30 કરીએ, 0 0 ઉડી જશે। 42 / 3, મેં તમને કીધું જ છે કે ઉપર નીચેની સંખ્યાનો ભાગાકાર થાય, તો 42 / 3, 3 × 3 = 4, 4 માંથી 3 જાય 1, ઉપરથી ઉતાર્યો બગડો, 3 × 4 = 12, 0, તો જવાબ આવ્યો 14 કિગ્રા બરાબર। 14 કિગ્રા ઘઉં
आठ दिवसे सॉरी सात दिवसे जोवे एटले के एक अठवाडिया में 14 किलो घऊं जोशे बराबर। हवे पछीनो आपणे जोई लईए अहीं हवे तमने अहीं एवुं कीधुं छे के रजियाने 500 ना छूटा जोईए छे। तमे जोई शको छो अहीं 500 नी नोट आपी छे, 100 नी नोट आपी छे, 50 नी नोट आपी छे, 20 नी नोट आपी छे ने 5 नी नोट आपी छे। एज साथे एनी सामे प्रश्नो आप्या छे, प्रश्नोना जवाब तमारे गणतरीना आधारे जवाब लखवाना छे। अहीं तमने कीधुं छे रजियाने 500 ना छूटा जोईए छे, तेने नीचे मुजबनी केटली चलनी नोटो पाछी मळशे। रजियाए कीधुं के हुं तमने 500 नी नोट आपुं, तमे मने 100-100 नी नोटो आपो, तो 100-100 नी केटली नोटो पाछी आपशे तो आपणे गणीए। पहेलो दाखलो 500/100, तो 500 अंदर 100 बाहर, 100 + 100 = 200, 200 + 100 = 300, 100 + 400 = 500। तो केटली नोटो जोशे? 5 नोटो जोवे। एज रीते बीजो दाखलो, जे का बीजी रीते पण तमे आ दाखलो गणी शको छो। कई रीते? बराबर छे, तो के 500 જે છે એમાંથી 100 બાદ કરતા જવાના, બરાબર। તો બાદબાકીની પદ્ધતિથી પણ તમને જવાબ મળી જશે। તો અહીં આપણે લખી કાઢીએ 5 નોટ જોવે। હવે બીજું, જો બધી ચલણી નોટ રૂપિયા 50 ની હોય તો, જો બધી ચલણી નોટ રૂપિયા 50 ની હોય તો 500/50, 500 અંદર 50 બહાર, બરાબર 50 × 50, 0 માંથી 0 જાય 0, 5 માંથી 5 જાય 0। આ શૂન્ય જ્યારે કોઈ નીચે રકમ ના હોય અને આની પાછળ કોઈ સંખ્યા ના હોય ત્યારે આ શૂન્ય ઉપર ચડી જશે, એટલે કે 10 નોટો જોવે, બરાબર। તો અહીં લખીએ 10 નોટ, બરાબર છે। આને પણ તમે બાદબાકીની પદ્ધતિથી ગણી શકો છો। એ જ રીતે હવે ત્રીજું જોઈએ, જો બધી જ નોટ રૂપિયા 20 ની હોય તો, તો 500/20, 500 અંદર 20 બહાર, 20 નો ઘડિયો 500 સુધી। મેં તમને પહેલાં જ કીધું હતું પ્રકરણની શરૂઆતમાં 1 થી 20 ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે, બરાબર। તો 20 નો ઘડિયો આપણે બોલીએ 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60, 50 કરતાં વધી જશે એટલે 20 × 2 = 40। 0 માંથી 0 જાય 0, 5 માંથી 4 જાય 1, બરાબર છે। અને આ શૂન્ય નીચે ઉતારશું 20 નો ઘડિયો 100 સુધી, 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60, 20 × 4 = 80, 20 × 5 = 100। બાદ બાકી કરીએ, જો 25 નોટો જોવે, કેટલી નોટો જોવે? 25 નોટ જોવે। જો બધી ચલણી નોટ રૂપિયા 5 ની હોય તો, કોઈ વાંધો નહીં, એ પણ દાખલો ગણી લઈએ। 500/5, 500 અંદર 5 બહાર, 5 × 5 = 5, 5 માંથી 5 જાય 0, બંને શૂન્ય ઉપર ચડી જશે કારણ કે નીચે કોઈ સંખ્યા વધતી નથી। તો જવાબ આવ્યા 100 નોટો જોવે। કેટલી નોટો જોવે? 5 ની 100 નોટ જોવે। તો તમને 500 ના છૂટા મળી જશે। હવે એના જ આધારે આપણે આગળના બે દાખલા જોઈ લઈએ। તમારે 72 ટમેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો, તો કાંઈ નહીં મિત્રો, આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે 72/3 સમાન ટોપલી એટલે 72/3, 72/3, 3 × 3 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 7 કરતાં વધી ગયા એટલે 3 × 2 = 6, 7 માંથી 6 જાય 1, ઉપરથી બગડો નીચે ઉતાર્યો, નીચે આવ્યા 12, 3 ના ઘડિયામાં 12 આવે ત્યાં અટકી જાઓ, 3 × 4 = 12,
बार माथी बार जाए शून्य, बे माथी बे जाए शून्य, एक माथी एक जाए शून्य, जवाब आव्यो 24। एज रीते एनी पछी जे तमने आप्युं छे गणीए, एक रेकड़ी में 350 ईंटो भरेल छे, विनोदे एक ईंटनुं वजन 2 किग्राम आप्युं तो बधी ईंटोनुं कुल वजन केटलुं थाय? दाखलो समझी लेजो, ભાગાકારનો નથી કારણ કે એવું કીધું છે કે 350 ઈંટો ભરેલી છે, વિનોદે એક ઈંટનું વજન 2 કિગ્રામ આપ્યું, જો એક ઈંટનું 2 કિગ્રા વજન થતું હોય તો 350 ઈંટનું વજન કેટલું થાય? તો આ માટે 350 ગુણ્યા 2 કરીશું, બરાબર શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતા આપણને જવાબ શૂન્ય મળે, તો શૂન્ય બરાબર 2 5 10 0 વધી પડી 1, 2 3 6 ને 1 7, 700 કિગ્રા વજન થશે।